सरकारनुं ड्रीम प्रोजेक्ट अने एशियानुं सौथी मोटुं गिरनार रोपवे प्रोजेक्ट हवे पूर्ण थवाना आरे छे। त्यारे धारासभ्य भीखाभाई जोईए मुख्यमंत्री विजय रूपाणी ने पत्र लख्यो, जेमां रोपवे साइट पर प्राथमिक सुविधाओं उभी करवा रजूआत कराई, जेमां अंबाजी मंदिर पास पीवाना पानी, फूड झोन, शौचालय अने यात्रिको माटे बैठक व्यवस्था करवानी रजूआत कराई। साथे अंबाजी मंदिर पास अगाउ वायरलेस पोलीस स्टेशन कार्यरत हतु, तेने फरी कार्यरत करी सुरक्षा वधारवामां आवे तो ट्राफिक नी समस्या निवारवा माटे रोपवे साइट नजीक आवेल सुदर्शन पास बे माळनुं पार्किंग बनावू जोईए। साथे गिरनार पर्वत पर जवा धार्मिक जग्याओना महंतो अने पुजारीओ माटे फ्री पास नी सुविधा आपवानी रजूआत पण करवामां आवी छे। સાધુ સંતો ગિરનારમાં જે કાયમી જે ન્યા છે, સાધુ સંતો અને પૂજારીઓ ને કાયમી પાસ ડોલીવાળા ડોલીમાં રોપવેના તંત્ર દ્વારા એને માલ સામાન અને જવાની કાયમી પાસ આપવો જોઈએ। યાત્રિકોને રોકાવા માટે ગૌમુખી ગંગા પાસે 20 રૂમની ધર્મશાળા છે, એને ડબલ માળની બનાવી સરકારી ખર્ચે અને વધારે લોકો સુવિધાનો લાભ લઈ શકે એવી ધર્મશાળા સરકારી ખર્ચે બનાવવી જોઈએ। કાયદો અને વ્યવસ્થા જળવાય માટે પોલીસ બંદોબસ્ત વ્યવસ્થિત કાયમી ગોઠવવો જોઈએ। આવી 8 માંગણી અમે સીએમ અને પ્રવાસન મંત્રીને રજૂ કરી છે। આપણે રોપવે કોઈ સરકાર ચલાવતી નથી, એ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવી છે, એટલે કંપનીને આપણે એમ વિનંતી કરીને કહી શકાય કે આ સાધુ સંતો અને કંપનીઓ રાખે છે, પણ ઘણી બધી વસ્તુઓ ચડાવવા અત્યાર સુધી રોપવે ચાલુ હતો ત્યારે સંતોને જે કાંઈ લઈ જવું પડતું હતું એમાં એ લોકો ઉપયોગી થતા જ અને થતા જ હોય છે, કે આ હિન્દુ સંસ્કૃતિની વાત છે અને સંતોનું સૌ માન સન્માન જાળવતા જ હોય છે, એટલે આમાં કોઈ કરાર કરવા કે કોઈ લેખિત કરવાની જરૂરિયાત હોતી નથી, વિનંતી ત્યાં બધું ચાલતું જ હોય છે।